પારલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજથી આર્કિટેક્ચર ફૂટપ્રિન્ટ 2014 નો પ્રારંભ થયો હતો. પારલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યુવા આર્કિટેક્ટમાં અર્બન ડેવલપમેન્ટ અંગે જાગૃતતા વધે, યુવા આર્કિટેક્ટ પ્રોત્સાહિત થાય તેવા ઉદ્દેશ સાથે એક રાષ્ટ્રીય આર્કિટેક્ટ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ આર્કિટેક્ટ ફૂટપ્રિન્ટ 2014 નો પ્રારંભ થયો હતો, જેમાં આર્કિટેક્ટ ક્ષેત્રના અગ્રણી અને જાણકારો ઉપસ્થિત રહ્યા હતા અને આર્કિટેક્ટ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફૂટપ્રિન્ટ્સ ની થીમ ઉપર એક્ઝિબિશન કરેલું છે, જેમાં સ્ટુડન્ટ્સ નું વર્ક પિનઅપ કરવામાં આવેલું છે. એ છે એમની સાથે સાથે આ જે ડેકોરેશન નો પાર્ટ દેખાય છે, એ પણ સ્ટુડન્ટ્સ બધા એમની જાતે મહેનત કરીને બનાવેલા ડ્રોઈંગ છે. આમાં ઓવરઓલ પર્યાવરણ વિશે અને એન્વાયરમેન્ટ વિશે વાત કરેલી છે કે આજની તારીખમાં જો આપણે પર્યાવરણને સાચવીશું નહીં તો આપણી શું હાલત હશે. એ રિપ્રેઝન્ટ કરવા માટે મેં આ છત્રીનું ડેકોરેશન કર્યું છે કે છેવટે જો ટ્રીઝ નહીં હોય, અહીંયા તમે જોઈ શકો છો એક સૂકા ટ્રી તરીકેનું એક સ્કલ્પચર બનાવેલું છે, જેનાથી ખ્યાલ આવે કે અહીંયા ટ્રીઝ આપણે ઓછા થઈ રહ્યા છે. અને એવી જો હાલત આવશે તો આપણે એક જમાનામાં બધી જગ્યાએ છત્રીઓ લગાવવી પડશે. એટલે આ રીતનું એક રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. એ સિવાય પણ તમે જોશો તો અહીંયા આગળ તમે ચિત્રો જે બધા બનાવેલા છે, પર્યાવરણને સાચવવા વિશે કહેવામાં આવ્યા છે. અહીંયા વાઇલ્ડ લાઈફ ને પ્રોટેક્ટ કરવા માટેની વાત કરવામાં આવી છે. એ સિવાય અહીંયા તમે જોશો તો આ 5 થી 6 પોસ્ટર જે બનાવે છે, એ પર્યાવરણના મૂળ ઘટક તત્વો જે આપણે કહીએ કે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, આકાશ, એને રિપ્રેઝન્ટ કરે છે. અને આના સિવાય અમે લોકોએ દુબઈની ટૂર કરી, ઇન્ટરનેશનલ ટૂર કરી. પાવર ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓએ એના મોડેલ બનાવેલા છે અને એમના એકેડેમિક વર્ક્સનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. આગળ બધા ડ્રોઈંગ્સમાં અમે બતાવ્યું છે કે કઈ રીતે અમે આ જ થીમ ઉપર ભણાવવાનું પણ કરાવડાઈએ છીએ. સ્ટડીઝમાં પણ આ જ પર્પઝ લેવામાં આવે છે અને દર વર્ષે આ રીતે આકાર ઇવેન્ટ અમે લોકો સોશિયલ અવેરનેસનો કોઈક પોસિબલ ટ્રાય કરી રહ્યા છે. ડિઝાઇનર, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ વાય આર વી ડિઝાઇનિંગ વોટ વી ડિઝાઇનિંગ ઓર યે હમ ક્યું કરને વાલે હૈ. યુ નો ઇટ્સ વેરી ઇઝી ટુ સે કે મુજે યે ડિઝાઇન કરના હૈ યા યે બિલ્ડિંગ બનાના હૈ, મગર ક્યું ઉસ તરહ બનાતે હૈ યા વાય શુડ વી you know not think about environment last, that is very important. Green building currently is looked at as a separate concept, but what it is allowing everybody to do is think about energy management, water management, waste management, materials jo jaate hain building banane mein, to have enough knowledge about that. And create buildings jisme andar ka vatavaran is very good and very healthy. For example, for a lot of office buildings we need to create buildings where there is enough daylighting, jisme there is enough cross ventilation, and create healthy buildings. So green building covers all these concepts.